सब्सक्राइब कीजिए नंदाश्रम हार्दिक चैनल को और प्रेस कीजिए इस बेल आइकन को, उससे आपको सबसे पहले मेरी न्यूज मिलती रहे। नमस्कार दोस्तों, आज आप बात करना छे कूलिंग वोटर साइकिल विषय। हाँ दोस्तों, आपणो त्रीजो वीडियो छे जे कूलिंग वोटर साइकिल नी उपर ज छे। आनी पहेला आपणे बे वीडियो जोयो, एमां आपणे कूलिंग वोटर साइकिल नो उपयोग कर्यो छे, पण ज्यारे एक नी अंदर वात सौथी पहेला वात करी त्यारे आपणे नदी नी अंदर पूरता प्रमाणमां पाणी हतुं त्यारनी ए साइकिल हती, અને એના પછી વાત કરી આપણે જ્યારે નદીની અંદર પૂરતા પ્રમાણમાં પાણી ના હોય ત્યારની વાત કરી હતી। એ બંને થર્મલ પાવર સ્ટેશનની અંદર જ્યારે મોટા પ્રમાણમાં હોય છે થર્મલ પાવર સ્ટેશનનો ઉપયોગ ત્યારની એ બે સાયકલ છે। જો તમારે એ વિડીયો જોવો હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। આજે આપણે વાત કરવાનું છે સેમ ટુ સેમ કૂલિંગ વોટર સાયકલ વિશે, જ્યારે નાની કેપેસિટીનો હોય છે અને આ કૂલિંગ વોટર સાયકલ યુઝિંગ સ્પ્રે પોન્ડ, એટલે કે દોસ્તો कूलिंग वोटर साइकिल જ્યારે ઉપયોગમાં લેવામાં આવશે, જ્યારે આ સ્પ્રે પોન્ડનો ઉપયોગ થશે ત્યારની કૂલિંગ વોટર સાયકલ વિશે આપણે વાત કરવાના છીએ દોસ્તો। તો ચાલો આપણે આજે ચર્ચા કરીએ। તો દોસ્તો, સૌથી પહેલા તમને ખ્યાલ જ છે કૂલિંગ વોટર સાયકલનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે ટર્બાઇનની અંદરથી આ સ્ટીમ નીકળે છે અને એ સ્ટીમને આપણે કન્ડેન્સરની અંદર નાખવામાં આવે છે। કન્ડેન્સરમાં આ સ્ટીમને ઠંડુ પાડવાનું કામ અહીંયા આપણે કૂલિંગ વોટર સાયકલથી ઉપયોગમાં લેશે અને આ સ્ટીમ છે ટર્બાઇનમાંથી નીકળી જશે અને નીકળી અને એ કન્ડેન્સેટ સ્ટીમ અહીંયા કન્ડેન્સેટ એક્સટેન્શન પંપ દ્વારા આગળ મોકલવામાં આવશે બોઇલરમાં। હવે દોસ્તો ધ્યાનથી જુઓ, આ જે એક્ઝોસ્ટ સ્ટીમ છે ટર્બાઇનમાંથી નીકળી અને કન્ડેન્સરની અંદર ગઈ, પણ કન્ડેન્સરની અંદર આ સ્ટીમ છે એને આ ટ્યુબ દ્વારા ઠંડી પાડવામાં આવે છે, ટ્યુબની અંદરથી પાણી પ્રસાર કરવામાં આવે છે। જ્યારે આપણે વાત કરીએ તો સૌથી પહેલા અહીંયા વોલ એટલે કે કૂવાનો ઉપયોગ કરવામાં આવે છે। કૂવા દ્વારા જે પાણીને પંપ દ્વારા કાઢવામાં આવે છે અને પંપનું પંપ હાઉસથી આ પાણીને કન્ડેન્સરની અંદર ટ્યુબની અંદર નાખવામાં આવે છે। આ પાણી ટ્યુબની અંદર જશે એટલે જ્યારે એક્ઝોસ્ટ સ્ટીમ ટર્બાઇનમાંથી નીકળેલી હશે એ કન્ડેન્સરની અંદર આવશે અને આ પંપ દ્વારા નીકળેલું પાણી એ ટ્યુબમાંથી પસાર થશે, એટલે જે ગરમ સ્ટીમ છે, ગરમ વરાળ છે, એને આ પાણીના સંપર્કમાં આવતા એ વરાળ છે અહીંયા ઠંડી થશે અને આ પાણી થોડું ગરમ થશે। હવે એ ગરમ થયેલું પાણી કન્ડેન્સરના બીજા છેડેથી નીકળશે। આ ગરમ પાણી અહીંયા કન્ડેન્સરના બીજા છેડેથી નીકળી ગયું, હવે એ પાણીને અહીંયા આપણે પંપ પાસે લઈ જશે। હવે અહીંયા ડાયરેક્ટ જુઓ, આની પહેલા આપણે જેટલી પણ સાયકલનો ઉપયોગ કર્યો ત્યારે ગરમ પાણી નીકળી અને ડાયરેક્ટ આપણે એને પોન્ડમાં લઈ જતા, પણ અહીંયા એને પોન્ડમાં નથી લઈ જવાનું, અહીંયા એને આપણે અહીંયા સૌથી પહેલા પંપ પાસે લઈ જશે। પંપ પાસે લઈ જવાનું કારણ એ છે કે જ્યારે આપણે અહીંયા પંપ દ્વારા આ પાણીને પ્રેશરથી આગળ મોકલશી અને સ્પ્રે પોન્ડમાં જશે। દોસ્તો, સ્પ્રે પોન્ડ એક એવી વસ્તુ છે જ્યાં આપણે વાડીની અંદર જે ફુવારા પદ્ધતિ દ્વારા મગફળી કપાસનું પાણીની જે સિંચાઈ કરીએ છીએ ને સેમ ટુ સેમ અહીંયા એ જ પોન્ડ એટલે કે તળાવની અંદર સ્પ્રે એટલે કે આ જે ફુવારા છે તળાવની અંદર રાખેલા હશે અને પંપ દ્વારા પ્રેશરથી એ પાણીને આગળ મોકલવામાં આવશે ફુવારા પાસે અને ફુવારા દ્વારા એ પાણીને તળાવની અંદર મોકલવામાં આવશે, જેથી જલ્દીથી આ પાણી તળાવની અંદર ઠંડુ થઈ જાય અને એ ઠંડુ થયેલું પાણી પાછું પંપ દ્વારા આગળ ડાયરેક્ટ અહીંયા કન્ડેન્સર સાયકલની અંદર મોકલી દેવામાં આવશે। એટલે આ સાયકલને અહીંયા રિસાયકલ તરીકે ઉપયોગમાં કરવામાં આવશે અને એ પાણી ઠંડુ પાડતી રહેવામાં આવશે અહીંયા। જો દોસ્તો, મેઇન ઉપયોગ વાત કરું તો કૂવાનો, કૂવો છે જે વેલ છે એના દ્વારા પાણી ત્યારે જ લેવામાં આવશે જ્યારે આ સ્પ્રે પોન્ડ દ્વારા પાણીની સાયકલમાં થોડુંક પણ પાણીની માત્રા ઓછી થશે ત્યારે આ કૂવાનું પાણી ત્યાં લેવામાં આવશે, બાકી આ રિસાયકલ સાયકલ થતી રહેશે પાણીની અને એ જ પાણીને વાડાએ ફરતે ઉપયોગમાં લેવામાં આવશે। દોસ્તો, આટલી જ નાની સાયકલ છે, પણ આ નાની સાયકલને આપણે જ્યારે નાની માત્રામાં કેપેસિટીના થર્મલ પાવર સ્ટેશન હોય છે ત્યાં આનો ઉપયોગ લેવામાં આવે છે। દોસ્તો, આ મેં વિડીયો જલ્દી જલ્દી બનાવ્યો છે, જો તમને કંઈ પણ ના સમજાય આની અંદર તો કોમેન્ટ સેક્શનમાં જઈને કોમેન્ટ કરજો, હું તમને જલ્દી જલ્દી આનો રિઝોલ્યુશન આપીશ અને સમજાવવાની ટ્રાય કરીશ। દોસ્તો, હવે આ બધી વસ્તુ આપણે અત્યાર સુધી કૂલિંગ વોટર સાયકલની આપણે જોઈ, સ્પ્રે પોન્ડ દ્વારા નદીમાં પાણી હોય ત્યારે, ન હોય ત્યારે, પણ આ બધાની અંદર મેઇન ઇક્વિપમેન્ટ હતા ઘણા બધા, તો આપણે એના વિશે ચર્ચા કરીએ, મેઇન ઇક્વિપમેન્ટ અને ઓક્સિલરી। તો અહીંયા વાત કરીએ સૌથી પહેલા કન્ડેન્સર, પછી અહીં વાત કરી કન્ડેન્સેટ એક્સટેન્શન પંપ, એના પછી કુલિંગ ટાવર, સ્પ્રે પોન્ડ, તો આ બધી વસ્તુ છે। આના ઉપર માન લો દોસ્તો તમને કંઈ પણ ન સમજાણું હોય, મેં સમજાવ્યું છે, પણ ન સમજાણું હોય કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરો, હું તમને એના વિશે ડિટેલમાં સેમ ટુ સેમ સેપરેટ વિડીયો લાવીશ અને તમને સમજાવીશ।
दोस्तों सेम टू सेम आज वीडियो में हिंदी लैंग्वेज में पण बनायो छे अने थर्मल पावर स्टेशन ना बधा वीडियो सेम टू सेम में बनाया छे। तमे एने प्लेलिस्ट द्वारा अथवा डिस्क्रिप्शन नी अंदर एनी लिंक आपेली छे त्यांथी तमे एने जोई शको छो अने जेवो हिंदी ने अपडेट थशे तमने एनी डिस्क्रिप्शन ना लिंक मळी जशे। थैंक यू दोस्तों, तमने आ वीडियो सारो लाइक होय तो आने लाइक करो, तमारा दोस्तों साथे शेर करो अने आ मारी चेनल नंदासना हार्दिक ने सब्सक्राइब करवानो भूलता नहीं दोस्तों, ने साथे बेल आइकन ने प्रेस करी दियो। आपनो खूब खूब आभार आ वीडियो ने जोवा माटे।